નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આ આપણે વિષય સામાજિક વિજ્ઞાન ત્રણ મુગલ સામ્રાજ્ય જોવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો અન્ય પણ તમને બોક્સમાં આપેલી છે સવાલ નંબર એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પેલું છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત માટે જવાબદાર પરિબળ જણાવો તો જવાબ બી યુદ્ધમાં તેને તોપનો ઉપયોગ કર્યો હતો તમારે બી લખવાનું છે મુઘલનું નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્ય શાસક નથી તો શેર શાહ ગ્રાન્ડ ટ્રંક રોડ મોસ્ટી શેર શાહ સુર પરીક્ષામાં પણ પૂછાય છે હલ્દી યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો અકબર અને રાણા પ્રતાપ મુગલ સામ્રાજ્ય નો કયો શાસક કાર્ય તલાટી કરે છે એમ પી છે કયા રાજવીને છત્રપતિનું બિરુજ મળ્યું તો એ શિવાજી ખાલી જગ્યા જોઈ લઈએ તાજમહલ આગ્રા શહેરમાં આવેલું છે મહારાણા પ્રતાપ આર્થિક મદદ કરનાર દાનવીર વીર ભામાસા હતા ઉમાયુ અર્થ નસીબદાર થાય શાહજહાના મોટા પુત્રનું નામ દારા સિકો મહાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક ગુજરાત વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવ્યો હતો જહાંગીર અકબરે પ્રખ્યાત ચિત્રકાર મનસુર હતા બરોબર ત્યારબાદ આગળ જોઈએ જોડકું જોડવાનું છે તો આપણે બાબરની સામે લખીશું ડી બાબરનામાનો લેખક શેર સાસુરી ગ્રાન્ટક રોડ અકબર માં ઈ લખીશું દિને ઇલાહી સંપ્રદાય મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી છત્રપતિ શિવાજી હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત આજે તમારે તમારે માત્ર એ એ જ લખવાના છે ખરા ખોટા જોઈ લઈએ તો તેમાં પાણીપતના પ્રથમ યુદ્ધમાં વિજય થયો ઇબ્રાહિમ લોદી ઉપર છેકો મારવાનો છે બરોબર પછી ત્યારબાદ બીજું વાંક્ય છે તેમાં ઔરંગાબાદ ત્રીજામાં અહેમદનગર ચાર માં મુમતાજ અને પાંચમાં શિવાજી પર છેકો મારવાનો છે કારણ કે એ શબ્દ ખોટો છે ત્યારબાદ આગળ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઘણા બધા સવાલો તમને આપેલા છે જહાંગીર અને ઔરંગઝેબ હુમાયુ નું અવસાન કેવી રીતે થયું હતું તો સાંજની સમય પ્રાર્થના સમય થતા વાંચના ની સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી હુમાયુ નું અવસાન થયું હતું અકબર ધર્મ સહિષ્ણું શાસક બની ગયું શા માટે તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અર્થવેદ પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો આથી એમ કહી શકાય કે અકબર ધર્મ સહિષ્ણું શાસક બની ગયું ત્યારબાદ પાણીપતનું બીજું યુદ્ધ તો પાણીપતનું બીજું યુદ્ધ પંદરસો છપ્પનમાં અકબર અને હેમુ વચ્ચે થયું એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો શિવાજીના જીવન પર વ્યાપક અસર કોણ હતી તો શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોણ દેવનો વ્યાપક પ્રભાવ હતો અકબરના સમયમાં કયા મહાન ચિત્રકાર થઈ ગયા તો જશવંત અને બસાવંત નામના મહાન ચિત્રકાર થઈ ગયા તાનસેનની વિશેષતા તો તાનસેન પોતાના સમય નો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર હતો અને અકબરના નવરત્નમાંનો એક હતો સવાલ નંબર આઠ શાહજહાંના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા તો શાહજહાં કલા સાહિત્ય અને સ્થાપત્યનો ચાહક હતો શાહજહાનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યોગ ગણાય છે કારણ કે તેણે તાજમહલ મોતી મસ્જિદ લાલ કિલ્લો શાહજહાબાદ જેવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું આમ શાહજના સ્થાપત્ય પ્રત્યેના પ્રેમ ને લીધે વિશેષ બાંધકામો થયા હતા ત્યારબાદ જોઈએ સવાલ નંબર ચાર મને ઓળખો મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો બાબર હું માત્ર ચૌદ વર્ષની વહે દિલ્હીનો બાદશાહ બન્યો અકબર હું અકબરના નવરત્નો પૈકી હાજર જવાબી બિરબલ હું ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો ઔરંગઝેબ મારી તુલના મારવાડના રાણા પ્રતાપ સાથે થાય છે હું મારવાડનો વતની છું વીર દુર્ગાદાસ રાઠોડ હવે જોઈએ એ આગળના પ્રશ્નોનું સોલ્યુશન સવાલ નંબર બી નો પેલો શેર શાહને શાસક કરતા સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે રાજ્યમાં શાંતિ સ્થાપી હતી તેણે ઘોડેસવાર સવાર ખેપિયાઓ શરૂ કરી નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વગેરે સુધારા કરાવ્યા હતા ત્યારબાદ જોઈએ અકબરના નવરત્નો તેમાં આપણે પેલું લખીશું બુદ્ધિવાન ટોડરમલ મહેસૂલ અને નાણા મંત્રી માનસી દક્ષ સેના નાયક અબ્દુલ રહીમ ખાન પ્રખ્યાત કવિ ફકીર અજિયો અકબરના સલાહકાર મુલ્લાહ દોપિયાજો તો હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી

મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપદના એકના છેદમાં ત્રણ ભાગ એટલે કે ત્રીજો ભાગ જેટલો હતો મનસબદાર એ જાગીરનો વડો હોવાથી તેને જહાગીરમાંથી જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને પોતાના જાગીરના વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો સવાલ નંબર પાંચ હલ્દી ઘાટીના યુદ્ધ વિશે લખો તો હલ્દીઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે તે રાજસ્થાન રાજ્યના એક લિંગજીથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે એ પર્વતમાળાનો એક માર્ગ છે આ સ્થળનું નામ પડ્યું કારણ કે અહીંની માટી હળદર જેવી પીડી છે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની આ પ્રસંગ સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાંથી મળી આવે છે સવાલ નંબર પાંચ પાત્રનો પરિચય આપવાનો છે જેમાં પહેલું છે શાહજહા તો જહાંગીરના અવસાન બાદ શાહજાહે ઈસવીસન સોળસો સત્યાવીસ માં દિલ્હીની ગાદી ઉપર બેઠો શાહજહાએ દક્ષિણ ભારતના દૌલતાબાદ અહેમદનગર ગોલકોન્ડ અને બીજાપુરમાં વિજયો મેળવ્યા હતા શાહજહાં કલા સ્થાપત્યનો પ્રેમી હતો શાહજહાનો સમય કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે શાહજહાં તેના પ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધકાર બાંધનાર તરીકે પણ જાણીતો છે વીર દુર્ગાદાસ રાઠોડ તો વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસકના જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું સવાલ નંબર ત્રણ અબુલ ફઝલ તો અબુલ ફઝલ અકબરના અકબરના નવરત્નોમાંના એક વ્યક્તિ હતા અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો તેમણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો મહારાણા પ્રતાપ તો મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે ઘાટીનું યુદ્ધ થયું અકબર વિજય થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો બંને વચ્ચે સમજૂતીમાં અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તો છોડવા તૈયાર ન હતા એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું હતું ત્યારબાદ જોઈએ સવાલ નંબર છ અહીં તમારે કોષ્ટકમાં મુગલ શાસકો અને બાંધકામ લખવાનું છે અને એ લખ્યા પછી તમારે આ લખ્યા છે એ તમારે અહીં રાઉન્ડ કરીને આ રીતે શોધવાના પણ છે તો શાસકો જોઈ લઈએ બાબર શાહજહા અકબર હુમાયુ જહાંગીર બુલંદ દરવાજો લાલ કિલ્લો મોતી મસ્જિદ અને તાજમહેલ આ બધું જ તમારે અહીં શોધીને ગોળ રાઉન્ડ કરવાનું છે અમે અમુક તમને ઉદાહરણ આપેલા છે ચલો ત્યારબાદ તમને સમાચાર પત્ર સામયિક શાળા પુસ્તકાલય ઇન્ટરનેટની મદદથી તમારે ચિત્રો શોધીને આપેલી જગ્યામાં ચોટાડવાના છે અહીં તમારે ચોંટાડવાનો છે બુલંદ દરવાજો પછી લાલ કિલ્લો ત્યાર પછી દીવાને આમ અને તાજમહલ બરોબર આ ચિત્રો તમને જૂના પાઠ્યપુસ્તકમાંથી પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર ત્રણ મુઘલ સામ્રાજ્યનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અન્ય વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાં જઈને તમે એસ છે વિજ્ઞાન છે ગણિતના સોલ્યુશન જોઈ શકો છો